નમસ્કાર લાઇવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પેટલાદ તાલુકાના દંતેલીમાં પાંચ વર્ષ અગાઉ બનેલા રેપ કેસમાં ધી વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ અંતર્ગત પીડિતાને ચાર લાખ વળતર ચૂકવવા હુકમ ફરમા આવ્યો છે પેટલાદ તાલુકાના દંતેલીમાં રહેતા શખ્સે પાંચ વર્ષ અગાઉ એક ગામની સગીરાને પટાવી ફોસલાવી લગ્નના ઈરાદે ભગાડી લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું જે આરોપીને આણંદ જિલ્લા કોર્ટે કશુરવાર ઠરાવીને દસ વર્ષની સખત જેલની સજા તેમજ વીસ હજારનો દંડનો હુકમ ફરમાવ્યો છે તે સાથે જ જો દંડ ન ભરી શકે તો વધુ ચોમાસની સાદી કેદની સજા તેમજ પીડિતાને વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યા છે પેટલાદ તાલુકાના દંતેલી સ્થિત ટેકરા ફળિયામાં રહેતા હસમુખ ઉર્ફે જાડિયો રમેશ દળપદા ગત પાંચમી ઓક્ટોમ્બર બે હજાર સોળના રોજ એક ગામમાં રહેતી સોળ વર્ષીય સગીરાને તેણે લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને ભગાડી ગયો હતો આ અંગેની જાણ પરિવારજનોમાં થતાં તેમણે આ મામલે પેટલાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન કેસની ચાર્જશીટ આણંદના સ્પેશિયલ પોક્સો જજ અને બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં મૂકવામાં આવી હતી કેસ ચલાવવામાં આવ્યો તે સમયે પીડિતાના વકીલ અમીબેન પંડ્યાએ પચીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા તે સાથે જ પંદર સાક્ષીઓ પણ હાજર કર્યા હતા તેમજ આરોપી વિરુદ્ધ સમગ્ર હકીકત જણાવી હતી અને દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીએ કોર્ટ જુબાનીને કોર્ટે ગ્રાહ રાખીને આરોપી હસમુખ તળપદાને આણંદ જિલ્લા કોર્ટે દોષિત ઠહેરાવ્યો હતો અને પોક્ષો તેમજ દુષ્કર્મમાં અને પોક્ષો તેમજ દુષ્કર્મના ગુનામાં દસ વર્ષની સખત જેલની સજા તેમજ વીસ હજારના દંડ અને જો દંડ ન ભરી શકે તો વધુ છ માસની સાદી કેદની સજા આ ઉપરાંત પીડીતાને વળતર પેટે ચાર લાખ ચૂકવવા હુકમ ફરમાવ્યો હતો રિકિન શાબિરો રિપોર્ટ પેટલાદ